મહેશ્વરી ટ્યુશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં સમાજ વિદ્યામાં ચેપ્ટર નંબર 1 જોતા હતા, જેની અંદર છઠ્ઠા ક્વેશ્ચનમાં આપણે નેગેટિવ વિશે ચર્ચા કરી હતી. હવે આપણે જોઈએ છે ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું મોઢું છે. બરાબર, એ અગ્નિ એશિયામાંથી આવેલી છે. એનું શ્યામ એટલે તે કેવા હતા, થોડે કાળા સ્પર્ધા, લાંબુ અને પહોળું મોઢું છે, ટૂંકું કદ છે, એની હાઈટ થોડીક ઊંચી ટૂંકી છે, ચપટી છે, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા કહી છે. એટલે શોર્ટકટમાં આ ચીની જેવા લાગે. બરાબર, ભારતમાં આવેલા આર્યો અને તે નિષાદ કહેતા હતા. ભારતમાં જે આર્યો આવેલા હતા એ લોકો એને શું કહેતા હતા, નિષાદ કહેતા હતા. તેઓ માટીના વાસણો બનાવવામાં, ખેતી કરવી, સુતરાઉ કાપડ, વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા છે. તેવા વાસણો બનાવવાથી માટે ખેતી કરવી, સુતરાઉ કાપડ બનાવવાના કામમાં જાણીતા છે. હવે એના પછી જોઈએ છે દ્રવિડ લોકો. દ્રવિડોને મોહેંજોદડો ની સિંધુ સંસ્કૃતિના સર્જકો, પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. એ સિંધુ સંસ્કૃતિના ખીણો ત્યાં સર્જકો કહેવામાં આવે છે. ત્યાં સિંધુ નદીના કિનારે આ લોકો વસતા હતા. બરાબર, ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિ લક્ષણો ટકી રહ્યા છે. બરાબર, તેમની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો એમાં ટકી રહ્યા છે. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. એનું નામ શું પડ્યું પછી, દ્રવિડો. દ્રવિડો એ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્રા એટલે શિવજીની પૂજાની સમજ આપી હતી. બરાબર, એટલે શંકર અને પાર્વતીને એ લોકો પૂજા કરતા હતા. દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હતી. બરાબર, એવું મનાય છે કે એ લોકો પૂજા આરતી ધૂપ દીપ એ બધું કરતા હતા. તેઓથી આપણે બધા શીખ્યા છે. દ્રવિડોમાં માતૃ મૂલક કુટુંબ પ્રજા પ્રચલિત હતી. એટલે ફેમિલીમાં જે રહેવાનું હતું ને એ કોને શીખવાડ્યું હતું, દ્રવિડોએ શીખવાડ્યું હતું કે ભેગા મળીને રહેવાનું હતું, જે આપણે કોરોનામાં કામ લાગે. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં અને વિવિધ કલાઓ જેવા કે કાતવું, વણવું, રંગવું, હોળી તથા તરાયા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ શું છે કે એમના દ્વારા લોકો શીખ્યા હતા. બરાબર, અને ગ્રહો વિશેનું આ નક્ષત્રો ગ્રહો એના વિશેની આ શું છે કે એ લોકો જોવા મળતા હતા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. બરાબર, જે સૌથી અઘરામાં અઘરી છે. બરાબર, હવે એના પછી જોઈએ અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. બરાબર, આ બધી પ્રજાઓ પણ આવી હતી. હવે મોંગોલોઇડ જોઈએ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી હતી. એટલે ચીની લોકો અહીંયા આવ્યા હતા. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરે વસવાટ કર્યો હતો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું હતું. આ બધા ત્યાં શું છે, સિક્કિમમાં, આસામમાં, ભૂતાનમાં અને પૂર્વ બંગાળમાં તે વસવાટ કરે છે. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવે છે. બરાબર, આ એમના શારીરિક લક્ષણો જે એક બે વાક્યમાં પણ તમારે પૂછાઈ શકે છે. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. તે પીળા વર્ણના હતા એટલા માટે તે કેવા હતા, કિરાત તરીકે ઓળખાતા હતા. એવું નથી કે એ લોકોને કમળો થઈ ગયો. બરાબર, એ હતા જ એમનો પીળા રંગના. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ ત્રણેય જાતિ એક સમાન એક ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
બરાબર, સૌરાષ્ટ્રમાં આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળે છે. હવે એના પછી જોઈએ છે આર્યો, બરાબર, જે આપણે રામાયણમાં આપણે ગણીએ છીએ તે. ભારતની આર્યો સભ્યતાના નિર્માતાઓ આર્ય નીડો નોડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ અને આર્યો કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રજામાં હતી તે પ્રદેશને આર્યવ્રત તરીકે નામ ઓળખ અપાયું હતું. બરાબર, એ હિન્દુઓ જ આપણે આર્યો તરીકે ઓળખાતા હતા. હવે એના પછીનું જોઈએ છે, પ્રાચીન સ્વરૂપ સમયમાં પ્રથમ આર્યો વસ્તી વાવલ્ય ભારતમાં હતી. બરાબર, તે પ્રાચીન સમયમાં તે વાવલ્ય બાજુ એ ભારતમાં હતી. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું, કારણ કે સાત નદીઓ ત્યાં વહેતી હતી. આર્ય ભારત રાજા અને ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભારતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોની ઓળખાવા લાગ્યા. બરાબર, એમના પરથી જ આ પડ્યું છે. બરાબર, અત્યારે ભારત નામ જ એના પરથી આપણે આવ્યું છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરે પૂજા આરાધના કરતા હતા. બરાબર, એમનાથી જ અહીંયા આપણે શીખ્યા છે. બરાબર, વાર તહેવારે સૂર્ય, પહાડો, વાયુ, નદીઓ વગેરેની આપણે નદીઓની પૂજા કરીએ છીએ. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓ સમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો ખરો. બરાબર,